बोटल
ના સિક્કા જોશે તો અહીંયા આપણે 10 રૂપિયાની એક નોટ, 10 રૂપિયાની બીજી નોટ, 10 રૂપિયાની ત્રીજી નોટ અને એક એક રૂપિયાના બે સિક્કા, એટલે કેટલા થશે 10, 20, 30 અને 31 અને એક 32 રૂપિયા. તો આ 32 રૂપિયાની બોટલ છે ને. હવે એના પછી અહીંયા તમને કલર બોક્સ આપેલું છે, કેટલાનું છે 55 રૂપિયાનું. તો કેટલી 10-10 ની નોટો જોશે અને કેટલા સિક્કા? તો અહીંયા આપણે 10-10 ની નોટો દોરીએ. આ એક નોટ, આ બે નોટ, આ ત્રણ, આ ચાર અને આ પાંચ. તો આ 10 રૂપિયાની કેટલી નોટો દોરી આપણે? 5 નોટો, બરાબર. 10 રૂપિયાની કેટલી નોટો દોરી? 5 નોટો. અને રૂપિયા રૂપિયાના 5 સિક્કા, કારણ કે એને 55 રૂપિયા કીધા છે ને. તો અહીંયા રૂપિયા રૂપિયાના 5 સિક્કા. ગણો જોઈએ, 10, 20, 30, 40, 50 અને 51, 52, 53, 54 અને 55. તો કલર બોક્સની કિંમત શું છે? 55 રૂપિયા. એના પછી અહીંયા 10-10 ની 3 નોટો હોય તો 30 રૂપિયા થાય. તો હવે અહીંયા 1-10 ની નોટ, આ બીજી 10-ની નોટ અને 1, 2 અને 3 રૂપિયા છૂટા છે. તો 10, 20, 21, 22 અને 23. તો આ ખાલી જગ્યામાં આપણે બગડે તરગડે 23 લખવાનું. પછી અહીંયા કેટલા સિક્કા છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો અહીંયા આપણે 10 રૂપિયા, 1-1 રૂપિયાના 10 સિક્કા છે. તો લખીશું 10. પછી અહીંયા 10-10 ની 2 નોટો અને કેટલાક સિક્કા છે ગણો? 10, 20, 30, 40 નહીં, આ રૂપિયાના સિક્કા છે, બરાબર. એટલે કે અહીંયા 10-10 જ નથી ગણવાના, આ રૂપિયાના સિક્કા છે. તો 10, 20 પછી 21 થી ચાલુ કરવાના. 21, 22, 23, 24, 25, 26 અને 27, બરાબર છે. અહીંયા આપણે 10 ની લાઈન જ ગણગણ નથી કરવાની. આ કેટલાના સિક્કા છે? રૂપિયાના સિક્કા, બરાબર. પછી અહીંયા આપણને 10 ની નોટ કેટલી છે? 1, 2, 3 અને 4. અને અહીંયા કેટલાક રૂપિયાના સિક્કા છે? તો ગણો, 10, 20, 30, 40 પછી 41, 42, 43, 44 અને 45. તો અહીંયા આપણે લખીશું 45. આપણે આ જોયું પેજ નંબર 57. હવે આપણે જોઈશું પેજ નંબર 58. અહીંયા આપણને કહે છે મહાવરો, બરાબર. તો એની અંદર હું એક સંખ્યા કહીશ, તેને દશક અને એકમ મુજબ છૂટા પાડવાના છે. સારું, તમે કહો, હું તેના ભાગ કહીશ. 60 વત્તા 4, તો અહીંયા કેટલા થશે? 60 એટલે 4, 64, બરાબર. 20 વત્તા 5, તો કેટલા થશે? 25. એવી રીતે 37 ને અલગ પાડવાના છે. જુઓ, 30 વત્તા 7, પછી 69 ને છૂટા પાડવાના છે. 60 વત્તા 9, 95 ને છૂટા પાડવાના છે. 90 વત્તા 5, એવી રીતે અહીંયા. હવે તમે આ લખો અને જોરથી બોલો. 27 બરાબર ખાલી જગ્યા વત્તા 7, તો આપણે અહીંયા શું લખવાનો? 20. કેમ? તો કે 20 માં 7 નાખો તો કેટલા થાય? 27. અને પહેલાં રિવિઝનના વિડીયોમાં આપણે સરવાળા શીખાડ્યા ને, 31 બરાબર 30 વત્તા ખાલી જગ્યા, તો 30 વત્તા શું થશે? 1, એટલે કે 31. પછી 54 બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા, તો અહીંયા લખવાનું 50 વત્તા 4. હવે અહીંયા ખાલી જગ્યા બરાબર 90 વત્તા 9. આપણે અહીંયા એકમ દશક પ્રમાણે સમજવાનું કીધું છે, બરાબર. એટલે કે એકમ હોય એટલે કે 1, અને દશક હોય એટલે કે જે કઈ સંખ્યા હોય એ કેટલી વખત કરવાની હોય? 10-10 લગાડતું જવાનું હોય. તો અહીંયા 9 છે એટલે કે 90 છે, એટલે કે દશકના સ્થાનમાં 9 આવશે, જ્યારે એકમના સ્થાનમાં આ જે છે એનું એ 1 જ આવશે, બરાબર છે. એવી રીતે 63 બરાબર ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા, તો અહીંયા એકમના સ્થાનમાં 1 જ છે એટલે કે 1 જ લખવાનું, જ્યારે દશકના સ્થાનમાં 6 છે એને 6
છ ને દસ વખત આપણે દસ દસ ઉમેરતું જવાનું છે, એટલે કે છ માં દસ, છ વખત દસ દસ આપણે ઉમેરીએ તો કેટલા થાય? સાઠ થાય, બરાબર. પછી છત્રીસ છે તો એમાં પણ એવું જ, દસ એકમ છે એ એકમ એક જ છે એટલે કે એક જ રહેશે, જ્યારે દશક છે ત્રણ ત્રણ છે એમાં દસ દસ ઉમેરતું જવાનું ત્રણ વખત એટલે કે ત્રીસ થાય. એવી રીતે એંસી વત્તા બે તો એકમ છે એ એમને એમ આવશે, જ્યારે દશક છે એ એનો આપણે આગળનો અંક, દશકનો જે અંક હોય એ આપણે લખીશું, બરાબર છે. એના પછી તમે આના ભાગ લખવાનો પ્રયત્ન કરો, બાર એટલે કે દસ વત્તા બે, એવી રીતે ઓગણીસ બરાબર દસ વત્તા નવ. મેં તમને હમણાં કીધું ને કે એકમ છે એ એકલો છે એટલે કે એક જ આવશે, જ્યારે દશકમાં શું કરવાનું છે, એક સાથે દસને લગાડવાના, અહીંયા બે હોય તો વીસ લગાડવાના. અગિયાર બરાબર એકમનો એક અને અહીંયા એક છે તો એકની સાથે દસ લગાડો એટલે કે દસ. પછી દસ વત્તા સાત તો કેટલા થશે, દસ ને સાત સત્તર, બરાબર છે. હવે આપણે બંગડી ફેંક જોઈએ. અહીંયા તમને એટલે આ બંગડી ફેંકના તબક્કા આપેલા છે, કર્મા અને આયુષ બંગડી ફેંકની રમત રમી રહ્યા છે. કર્મા ટપકા પર બંગડી ફેંકે છે. દરેક મોટું લાલ ટપકું એ દસ અંક બરાબર છે અને દરેક નાનો ટપકું એક અંક બરાબર છે. આ જે કેસરી ટપકા દેખાય એ એક ટપકું કેટલાનું છે, દસનું છે. અને જે આ નાના લીલા ટપકા દેખાય એ કેટલા છે તો કે એ એક એકના છે, બરાબર. એટલે કહે છે કે દરેક મોટું ટપકું એ દસ અંકનું બરાબર છે અને નાનું ટપકું એક અંક બરાબર છે. તો બંગડીની અંદરના ટપકા, તો આ બંગડીની અંદર કેટલા ટપકા છે તો દસ દસ વાળા પહેલા ગણીએ, દસ વીસ ત્રીસ અને ચાલીસ. પછી હવે આ એક એક અંકવાળા ગણીએ, ચાલીસ પછી એકતાલીસ બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ. તો કેટલા ટપકા થયા આમાં, બે ચોગડા ચુમ્માલીસ, બરાબર. હવે એવી રીતે પાછી બીજી વખત અહીંયા જો આપણને કીધું છે ટપકા છે, અહીંયા કેસરી કલરના ટપકા છે અને અહીંયા લીલા ટપકા છે. તો અંક કેસરીવાળા કેટલા થયા, દસ વીસ ત્રીસ અને ચાલીસ. અહીંયા ચાલીસ લખેલા છે અને જ્યારે લીલા ટપકા એક એક અંકના છે તો એક બે ત્રણ અને ચાર, તો અહીંયા ચાર લખેલા છે. તેથી કર્માને ચુમ્માલીસ અંક મળ્યા, બરાબર છે. તેઓ બે વાર બંગડી ફેંકે છે, અહીંયા તમને તેમના અંકો છે. ફેંક અહીંયા છે, ફેંક પહેલી ફેંક અને બીજી ફેંક એવા નામ છે. પછી અહીંયા કર્માના પહેલી વખતમાં ચુમ્માલીસ મેળાય તો આપણે જોયા. આયુષનો વારો આવ્યો હવે, તો આયુષે કેટલા છે, કેટલા મળ્યા છે, તેર. તો આયુષે ત્યારથી બંગડી ફેંકી, બરાબર છે, તો એને તેર અંક મળ્યા. તો અહીંયા આપણે આ આયુષની બંગડી જે છે એ આપણે અહીંયા દોરીએ. તમારે બધાએ સરસ મજાની આવી રીતે બંગડી દોરવાની. આયુષને કેટલા મળ્યા, તેર, બરાબર છે. તો એક દસ અહીંયા છે, દસ પછી અગિયાર બાર અને તેર. તો આમ કેટલા થયા, તેર. રીતે વિજેતા કોણ થયું આ બંનેમાંથી, કોના વધારે છે, ચુમ્માલીસ કે તેર? તો વિજેતા આ કરવાના છે, બરાબર. તો અહીંયા આપણને લખેલું આપ્યું છે કર્મા. એવી રીતે બીજો દાવ, બીજો દાવ પહેલા કર્માનો આવ્યો તો વિજે એમાં કર્માને કેટલા મળ્યા છે, સોળ, બરાબર છે. તો અહીંયાથી આપણે હવે આ સર્કલ જે છે એ ચાલુ કરીએ, બરાબર. કર્માને સોળ મળ્યા છે, અહીંયા કર્માએ આ બંગડી જે છે એ ફેંકી. દેખાય બધાને તો કે સોળ મળ્યા છે. તો અહીંયા એક દસનું છે, આ એક દસ છે, બરાબર. તો દસ પછી ગણો, અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ. તો આ અંકની અંદર આપણે કેટલા લખીશું, સોળ. તો કર્માને કેટલા મળ્યા છે, સોળ. હવે આયુષનો વારો આવ્યો, આયુષે કેટલા થયા છે, બત્રીસ. તો એ પણ આપણે જોઈએ અહીંયા બત્રીસ. તો અહીંયાથી આપણે ચાલુ કરીએ સર્કલ, આ દસ વીસ અહીંયાથી ચાલુ કરી અને આ આયુષનો દાવ પૂરો થાય છે. તો દસ વીસ અને ત્રીસ, કેસરી ટપકા છે એ દસ દસના છે, દસ વીસ અને ત્રીસ, બે ટપકા બીજા એટલે કે એક અને બે, ત્રીસ પછી શું આવશે, એકત્રીસ અને બત્રીસ. તો આયુષનો દાવ અહીંયા બત્રીસ એ પૂરો થયો છે. તો કર્મા અને આયુષમાં બંનેમાંથી વિજેતા કોણ થયું, એટલે કે કોણ જીતું, કોના વધારે છે, તો કે બીજી બીજી રમતમાં આયુષના વધારે છે, બરાબર.
હવે આવી રીતની રમત તમારે તમારા મિત્રો સાથે રમવાની છે, જે તમને અહીંયા પેજ નંબર 60 ઉપર આપેલી છે. તમારે તમારી જાતે, એટલે કે મારી જેમ પીડીએફ આવે એવી રીતે કરવાનું છે. ઉપરના જે અહીંયા ટપકા આપેલા છે એમાં તમારા મિત્રો સાથે તમારે રમવાની છે. અહીંયા મારા અંક, મારા મિત્રના અંક અને બંનેમાંથી કોના વધારે છે એ લખવાના. તો હું તમને અહીંયા એક વખત એ ટપકા છે જોડીને બતાવીશ. તો કે પ્રથમ રાઉન્ડની અંદર મેં જે રમત રમી એનામાં મારે બંગડી મેં ફેંકી તો મારી બંગડી અહીંયા પડી. તો આ કેટલા થયા? 10, 20 અને 1, 21 થયા. તો હું અહીંયા લખું છું મારા મારામાં મારે કેટલા થયા? 21. હવે મારા મિત્રનો ટર્ન આવ્યો, તો મારા મિત્રને અહીંયા થયા, એને બંગડી ફેંકી તો એને અહીંયા ફેંકી. તો અહીંયા હું લખીશ, અહીંયા મેં મારા લખ્યા 21. મારા મિત્રના કેટલા થયા? કેસરી ટપકા એટલે 10. પછી 11, 12 અને 13. તો મારા મિત્રને કેટલા થયા? 13. તો અહીંયા મારા મિત્રનું નામ લખીશ, અહીંયા હું લખીશ કે સેજલ. મારી મારા મિત્રનું નામ મેં લખ્યું, બરાબર, એટલે કે મારા ફ્રેન્ડનું નામ. તો એના કેટલા છે? તો કે 13. તો મેં અહીંયા 13 લખ્યા. હવે આ બેનમાંથી જાજા કોના છે? 21 કે 13 કોના છે? તો કે મારા. તો હું અહીંયા મારું નામ લખીશ કે મારા વધારે છે, અથવા તો બરાબર મારા મિત્રના વધારે હોય તો મિત્રનું નામ લખીશ. આવી રીતે તમારે આ પ્રવૃત્તિ તમારી જાતે તમારી બુકમાં કરવાની છે, બરાબર. અને ન આવડે તો મારી જે પીડીએફ આવે એમાંથી જોઈ અને તમારે લખવાનું છે. એટલે કે પેજ નંબર 56 થી 60 સુધી તમારે આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. થેન્ક યુ.